શ્રીજી મહારાજના પરમ એકાંતિક સંત સદગુરુ એ બ્રહ્માનંદ સ્વામી, એમનું જીવન આખ્યાનનું એ આપણે શ્રવણ કરીએ છીએ. ધાંગધ્રા થઈ અને લાડુદાનજી માળિયા અને મોરબી નાના નાના રાજ્ય એક દિવસ અને બે દિવસ રોકાય અને ત્યાંથી લાડુદાનજી પોતાના રસાલા સાથે એ જામનગરમાં પધાર્યા છે. અગાઉથી ઊંટસવારને મોકલી આપેલો વળી એ ધાંગધ્રાના રાજા, એમની બહેન એ અહીંયા મહારાણી હતા જામનગરમાં. ધાંગધ્રાથી પણ પત્ર આવેલો કે આવા લાડુદાનજી છે, અતિ પ્રભાવશાળી, અતિ બુદ્ધિવાન, એ રાજ્યમાં રહી જાય તો એ રાખી લેજો. અમે તો આખું રાજ્ય આપેલું કે આખું રાજ્ય તમને બક્ષીશ જો તમે રાજકવિ થઈ જતા હોય અહીંયા ના તો. વાત કરેલી એમ લાડુદાનજી જે અરસામાં અહીંયા એ જામનગરમાં આવેલા, 15 દિવસ પહેલા જ એક ઈડરનો કવિ આવેલો. પોતાને બીજું કંઈ તો કદાચ વધારે નહીં આવડતું હોય, પણ એક એ કાવ્ય હાથમાં આવી ગયેલું. એ કાવ્ય લઈ અને જે તે રાજ્યમાં ફરે, આ હું કાવ્ય ગાવ એનો અર્થ કરી આપો. હવે કાવ્ય પણ એવું અઘરું, કોઈથી અર્થ થાય નહીં, અને બધી જગ્યાએ એ જીત મેળવીને આવે. હજુ આ જામનગરનું રાજ્ય એ સ્વતંત્ર થયેલું એના 2 જ વર્ષ થયેલા, બીજા બધા જ રત્નો હતા પણ એ કોઈ કવિ રત્ન નહોતું જામનગરમાં. રાજાને, મંત્રીને, પ્રજાને, બધાને ખેદ રહેતો કે અવારનવાર કોઈ ને કોઈ કવિ આવી અને જીતીને જાય છે, અને એમાં વળ્યા પાછો ઈડરનો કવિ કોઈ અજબ તમાશા દેખા એ કાવ્ય બધાને સંભળાવે. લાડુદાનજી એ જામનગરમાં આવ્યા એટલે બધાને એ થોડી શાંતિ થઈ કે બીજા બધા તો ઠીક, પણ આ લાડુદાનજી જે છે એ આ કાવ્યનો અર્થ કરે તો સારું. બધાને ઈચ્છા હતી એમ એ વળી પાછા એ જામશ્રીને પણ ઈચ્છા હતી જસાજીને. મહારાજા જામ સાહેબે લાડુદાનજીને મળવાનો એક દિવસ નક્કી કર્યો. શહેરમાં ખબર મળતા એ મોટી સંખ્યામાં કચેરી ભરાણી, બધા પોતપોતાની એ હોદ્દા મિસલ મુજબ એ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. આ બાજુ મહાકવિ એ લાડુદાનજીને તેડવા માટે એ રાજ્યના અમીર ઉમરાવો એ પાલકી સાથે દરબારી ઉતારે ગેસ્ટ હાઉસે ગયા. લાડુદાનજી પણ એ અગાઉથી વર્દી સમાચાર મળી ગયેલા એટલે ધાંગધ્રામાં જેમ ઠાઠમાઠ સાથે ગયેલા, એવી જ રીતે રાજદ્વારી વસ્ત્રાભૂષણો યુક્ત પોશાક લાડુદાનજીએ પહેરી લીધો. મોટો સાફો બાંધી અને સરસ મજાની કલગી મસ્તક પર મૂકી દીધી. પાલખીમાં વિરાજમાન થઈ પોતાની સાથે સૈનિકો, પોતાની સાથે એમના સેવકો, અને સેવકોના હાથમાં એ સાહિત્યના પુસ્તકો મોટા મોટા. વાત કરેલી એમ એ સમયમાં પુસ્તકો જેની પાસે વધારે હોય એ ધનવાન ગણાય અને વિદ્વાન ગણાય. આજે મોબાઈલ, જેટલા મોબાઈલ હોય ને એટલા મોબાઈલ હાથમાં રાખીને કોકને લાગે ભાઈ પાર્ટી વાળો લાગે છે. લાડુદાનજીએ એ પુસ્તકો, સાહિત્યો એ પોતાની સાથે લીધા. રાજદ્વારમાં પધાર્યા ચોપદારે એ મહાકવિ લાડુદાનજીની
એ તાજીમ સરદારની છડી પુકારી, લાભુ કાકા એ તોડા મોકલેલા, ફોટા મોકલા છે, હજી તો અમે લીધા નથી, આવશે પછી તમને દેખાડીશ. આપણે વાત કરેલી ને જે તાજીમ, એને પગમાં એ સોનાના તોડા પહેરાવે, એ તોડાના ફોટા મોકલા છે, પણ કાલે કદાચ આવી જાય તો દેખાડશું આપણે. એ ચોપદારે એ લાડુદાનજીની તાજીમ સરદારની છડી પોકારીને, છડી પોકારતાની સાથે જ એ જામશ્રી જસાજી એ પોતાના રાજસિંહાસનેથી ઊભા થયા, 7 કદમ આગળ ચાલી અને લાડુદાનજીને પ્રેમથી મળ્યા. બધા મંત્રીઓ પણ લાડુદાનજીના સન્માનમાં ઊભા થયા. લાડુદાનજી પણ એ રાજાની નજર ન્યોછાવર કરવા માટે રૂપિયાના થાળ ભરીને લાવેલા. લાડુદાનજીએ એ રાજાની નજર ઉતારી, ન્યોછાવર ધોળ વગેરે કરી, સુભાષિત ઉચ્ચારી, પરસ્પર એ ક્ષેમ કુશળના સમાચાર આપ્યા. વળી પાછા એ ધાંગધ્રાના પણ સમાચાર આપવા પડે, કારણ કે તો મહારાણીનું પિયર. ધાંગધ્રાના પણ શુભ સમાચાર આપ્યા, યોગ્ય આસને વિરાજમાન કર્યા. જામનગરના મુખ્ય મંત્રી હતા રણછોડજી દીવાન, અતિ નમ્રતા, અતિ વિવેક ભરી વાણી. અને લાડુદાનજીને આ ઈડરના કવિની એ જાણ કરી કે આ પેલા બેઠાને ઈડરના કવિ છે, એક કાવ્ય લઈને આવ્યા છે, 15 દિવસથી આવેલા છે, અમને કાવ્ય સંભળાવ્યું છે ને કહ્યું છે કે આનો અર્થ કરી બતાવો, પણ અમારા રાજ્યમાં તો કોઈ એવા છે નહીં. લાડુદાનજી આપ પધાર્યા છો તો આપ એ ઈડરના કવિના કાવ્યનો અર્થ કરો. લાડુદાનજી કે એમાં શું મોટી વાત છે, હવે બધી કળાઓ જાણતા હતા ને એમાં કાવ્યમાં તો કુશળ હતા. એ આજે લાડુદાનજીના કાવ્ય, એ બ્રહ્માનંદ સ્વામીના કાવ્ય યુનિવર્સિટીઓમાં ભણાતા હોય, એ ફોરેનની યુનિવર્સિટીઓમાં ગવાતા હોય. લાડુદાનજી એ પેલા દીવાનને કહે એમાં શું મોટી વાત છે. એલા ઈડરના કવિ આવેલા લાડુદાનજી એમને કહ્યું કે કવિરાજ, એ આપનું એ જે કાવ્ય હોય ને એ સંભળાવો, એ અમે જોઈએ તો ખરા કેવું કાવ્ય છે. પેલા ઈડરિયા કવિ એ તો એ ધડકતી છાતી, હવે સિંહ આમે બકરું શું કરે, ધડકતી છાતી એ ધ્રુજતે સ્વરે, એક કાવ્ય કોઈ અજબ તમાશા દેખા. એ કાવ્ય ગાય અને સંભળાયું. કાવ્યનો ખરડો હતો એ મુખ્ય મંત્રી એના હાથમાં આપ્યો. મંત્રી એ ખરડો લઈ અને લાડુદાનજીને હાથમાં મૂક્યો. બધાને આતુરતા છે કે લાડુદાનજી આ કાવ્યનો શું અર્થ કરે છે. લાડુદાનજી તો એ કાવ્યની જ્યાં આ પહેલી કડી સાંભળી, અજબ તમાશા દેખા, ત્યારથી જે કાવ્ય કોણે બનાવ્યું છે, કયા ગ્રંથનું છે, એનો અર્થ શું થાય વગેરે પારખી ગયેલા. પણ લાડુદાનજીમાં એ બીજાને મોટો બનાવવાનો એક મહાન ગુણ, અતિ નમ્રતા, અને વળી પાછા સામે વાળાનું માનહાનિ ન થાય એ પણ ધ્યાન રાખતા. પેલા તો લાડુદાનજીએ એ વાત ન કરી કે આનું છે શું છે, પેલા તો એ ઈડરિયા કવિના વખાણ કર્યા, કાવ્યને ખૂબ વખાણ્યું. કવિતા બોલવાની પેલા કવિની શૈલી, કવિના કંઠ, લાડુદાનજી વખાણે કે વાહ કવિરાજ, તમારો કંઠ સુંદર છે, કાવ્ય પણ સરસ મજાનું છે. પછી લાડુદાનજી એ મહારાજા સાહેબ એ જસાજીને એ ઉદ્દેશીને કહ્યું કે મહારાજા સાહેબ, એ આ કાવ્ય તો આપ નામદાર શ્રીના ઘરનું જ છે, પેલા ઈડરિયા કવિનું નહીં, પણ કોનું નીકળું, જામ સાહેબ એ આ તો આપ નામદાર શ્રીના ઘરનું જ કાવ્ય છે, કેમ કે આપ શ્રીના કુળમાં જ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ જન્મ લીધો હતો અને એથી જ કહેવાય
જે ઘર કૃષ્ણ જન્મ્યા, કાટણ ખળે કળંક, વંશ છત્રીસા ઉપરે કુળ યાદવ ન કળંક. આવા મહાન પવિત્ર યદુકુળમાં એ આપના પિતામહ શ્રી રાવળ જાવ સાહેબ જન્મેલા, અને રાવળ જામની ચોથી પેઢીએ વિભાજી થયા, અને વિભાજીએ એ સરદારનું કહેતા કે રાજકોટનું રાજ્ય સ્થાપ્યું. એમના જ વંશમાં એ રાજકોટની રાજ્ય ગાદી ઉપર એ ઠાકોર શ્રી મહેરામણજી થયા, અને મહેરામણજી એટલે એ જાણે એમને પણ સાક્ષાત સરસ્વતી દેવી એમણે પ્રસન્ન કરેલા હોય વશ હોય. લાડુદાનજી કહે, જામ સાહેબ, એ મહેરામણજીએ એ કાવ્યમાં એક મહાન સાહિત્યનો ઉત્તમ ગ્રંથ જેનું નામ પ્રવીણ સાગર એમની રચના કરેલી છે, અને એની સેંકડો પ્રતો લખાવી એ દરેક રાજ્ય સ્થાનોમાં મોકલાવેલી હતી. એ તમારા રાજ્ય સ્થાનમાં પણ આવેલી હશે, કચ્છ ભુજ રાજ્યમાં એ પ્રત આવેલી. અને ત્યારે એ મહારાવશ્રીએ રા બાવાજીએ લખપત વ્રજ ભાષામાં એ પાઠશાળામાં એ પ્રત એ મોકલેલી. એ વખતે એ અમારો અભ્યાસ ચાલુ હતો. લાડુદાનજી કહે છે, મહારાવશ્રી, એ વખતે અમારો અભ્યાસ શરૂ હતો, તે અમે એ ગુરુ મુખે એ ગ્રંથનો સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. લાડુદાનજી કહે, એ પ્રવીણ સાગરના ઘણા ખરા કાવ્યો તો હે હજુ મારે જીવાગ્રહ છે. અતિ ઉત્તમ સાહિત્યનો એ મહાન ગ્રંથ એ રાધા કૃષ્ણ ઉપર રચાયેલો છે. વ્રજ મે રાધા કૃષ્ણ જુ રચ્યો સુરસ શ્રીંગાર, સો વરનન અબ કરત હો જાહી જપત સંસાર. લાડુદાનજી કહે, જસાજી, એ કાવ્યની શરૂઆત જ અહીંથી થાય છે. સાંભળો, પેલા તો વચ્ચેથી બોલેલા, પણ કાવ્યનો પેલો દોહો, વ્રજ મે રાધા કૃષ્ણ જો રચ્યો સરસ શ્રીંગાર, સો વરનન અબ કરત હો જાહી જપત સંસાર. રમન રાધા કા કૃષ્ણ કો, રમન રાધિકા કૃષ્ણ કો પ્રેમ સહિત સંયોગ, સો ઉર્મે રહીએ સદા જાહી જપત તિહુ લોક. રાજન, એ ગ્રંથનો એક અદ્ભુત અને પ્રેમમય દ્રશ્ય છે, એ તમે સાંભળો, જેમાં ભ્રમાલંકાર નામનો અલંકારનો ઉપયોગ થયેલો છે. સાંજ સમય ફૂલસે મન આવત, ગાઈન સંગ વને ગીરધારી. સાંજ સમય ફૂલસે મન આવત, ગાઈન સંગ વને ગીરધારી. સંધ્યાનો સમય થાય, ગોધનને ચરાવતા ચરાવતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ પોતાના એ ગામ એ વ્રજમાં પાછા આવતા હતા, ગોકુળમાં પાછા આવતા હતા. સાંજ સમય હુલસે મન, અને એમાંય એ વનમાં જઈને ગાયો ચરાવતા હોય એટલે બધા જ મિત્રો એ વનના પુષ્પો, વનની વેલીઓ એ એમનાથી ભગવાન શ્રી કૃષ્ણનો એ સરસ શ્રૃંગાર કરી દેતા. સાંજ સમય હુલસે મન આવત, ગાઈન સંગ વને ગીરધારી. દીઠ પરચો વૃષભાન સુતા મુખ, ધાયકે આય ચડી જુ અટારી. અને એમાંય વૃષભાન સુતા રાધાજી, એમને ખ્યાલ આવ્યો કે મારા કૃષ્ણ એ આવે છે, ગાયો ચરાવીને આવે છે. તરત જ રાધાજી એ દોડતા દોડતા ક્યાં ચડ્યા, ધાયકે આય ચડી જુ અટારી, અટારી ઉપર ચડી ગયા. અને ત્યાંથી એ ગોખમાંથી એ રાધાજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું એ મુખારવિંદના દર્શન કરે છે. ગેલ ગ્રહે ગ્રહાક, ગેલ ગયે ગ્રહકાર હુકી ગ્રહ, નંદકી ગેલ રહી ઢીગ ન્યારી. અને ભગવાન શ્રી કૃષ્ણને પણ ખ્યાલ આવ્યો કે રાધાજી ઉપર અટારીએથી જુએ છે. ભગવાને પણ આ ઊંચી દ્રષ્ટિ કરી, અને જ્યાં રાધાજીનું મુખનું દર્શન થયું, ભગવાન પણ એવા મોહિત થઈ ગયા
કે નંદકી ગેલ રહી જીગ ન્યારી, જવાનું હતું નંદની ગલીમાં પણ જતા રહ્યા બીજા કોઈની ગલીમાં. એ થાય ને એવું, એ કોઈ પ્રેમમાં મગન થઈ ગયું હોય, એ કોની ગલી છે, ક્યાં જાય છે, બધું ભૂલાઈ જાય. ભગવાને રાધાજીનું મુખ જોયું, એ પોતાના નંદ જશોદાની ગલી જ બીજી બાજુ રહી ગઈ અને ભગવાન બીજી ગલીમાં ચડી ગયા. લે લકુરી અધરારન બજાવત, લે લકુરી અધરાન બજાવત. હાથમાં એક કમરે બંસી ખોંસી હોય અને હાથમાં લાકડી હોય. ભગવાને એ રાધાજીને જોઈને એવી તે સુધ બુધ ભૂલી ગયા કે લાકડી લઈ અને અધર ઉપર મૂકીને લાકડીથી બાંસુરી બજાવવા લાગ્યા. પાન ભૂલી ગયેલા. વેન શું ધેન કી હાકન હારી, અને વળી પાછું એ વાંસળી લઈ અને ગાયો ચરાવે અને લાકડી લઈ અને વાંસળી વગાડે. હરી ગુણ સો સાગર ભર્યો કવિ કપોતો કી ચંચ, પિયત ન ખૂટી પ્રેમ પઈ યાતે બરન્યો રંચ. લાડુદાનજી એજ અ પ્રવીણ સાગર ગ્રંથ છે એની વાત કરે છે. ઘરીના ગુણ તો એ સાગર ભરેલો હોય એની કરતા જાજા છે, પણ એમાંથી કવિ કપોત કી ચંચ, આ તો આ કવિએ એ માત્ર એક ગાગરમાંથી એક ચાંચ ભરી છે, એટલો આ ભગવાનનો પ્રેમ રસનું વર્ણન છે. આવું તો આખો સાગર ભર્યો છે. લાડુદાનજી કે રાજન, એ પ્રવીણ સાગર એટલે કે રાધાજીને એ પ્રવીણની ઉપમા દેવાયેલી છે અને સાગરને એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપમા દેવાયેલી છે. આમ આ એ પ્રવીણ સાગર નામનો ગ્રંથ નાયક 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 નાયકના ઉપનામો રાખી અને ગ્રંથનું નામ એ પ્રવીણ સાગર રાખેલું છે. અને રાજન, એ અત્યારે જે કાવ્ય સભામાં બોલાયું ને, એ કાવ્ય પણ આ જ ગ્રંથનું છે. અને આ કાવ્ય દ્વિઅર્થી છે, કેતા કે એક જ કાવ્યના એક જ કડીના બે બે અર્થ થાય એવું કાવ્ય છે. અને ઉપરથી એ વેદાંત શાસ્ત્રોના સાર વાળું આ કાવ્ય છે. એ પ્રેમ રસ્તો ભરેલો જ છે, પણ સાથે સાથે એ વેદાંત શાસ્ત્રોનો સાર પણ એ આ કાવ્યમાં છે. અને રાજન, આ કાવ્યમાં રૂપકાતિશય અલંકારથી એ ઉદાહરણ છંદથી આ કાવ્ય રચાયેલું છે. ઉદાહરણ છંદ કહેતા કે એ ઉદાહરણ આપે અને ઉદાહરણને આધારે એ જે એને કહેવું હોય એ ઉદાહરણને આધારે કહેવાય. મૂળ નામ તો એમાં હોય જ નહીં. અને રાજન, એ આ પ્રવીણ સાગર ગ્રંથનું એ ગ્રંથકારે કોઈ પણ એ ભાષાંતર કરેલ નથી, એ ખાલી કાવ્ય લખેલું છે. તેથી આ કાવ્ય એ ગુરુમુખ વિના એ આપ મેળે કોઈ પણ કવિથી સમજાય નહીં. પેલા ઈડરિયા કવિ ઉભેલા લાડુદાનજી એમણે કહ્યું કે આ કદાચ આ ઈડરના કવિ છે ને, એ પણ આ કાવ્યનો અર્થ નહીં જાણતા હોય. બોલો, જાણો છો? પેલા કવિ તો હાથ જોડી ગયા. હો, લાડુદાનજીને કહેવા લાગ્યા કે હા બાપજી, આ કાવ્ય પણ મારું રચેલું નથી અને હું એનો એ પૂરેપૂરો અર્થ પણ જાણતો નથી. એ મને તો આ કાવ્ય કોઈ ખરડામાંથી મળેલું, ત્યાં કાવ્ય લઈ અને હું જ્યાં જ્યાં ગયો એ આ કાવ્યનો એ કોઈ પણ કવિ એનો અર્થ કરી શક્યા નહીં. અને વળી પાછું ઉપરથી આ કાવ્ય એ બીજા કોઈ કવિ પાસે પણ હતું નહીં. એટલે મારી એ વિદવત્તા બતાવવા એ ખાલી આ કાવ્ય એક હું બોલું છું ને બધી જગ્યાએ જીત મળી જાય છે. પેલા ઈડરના કવિ લાડુદાનજીને હાથ જોડીને કહે, લાડુદાનજી મને માફ કરજો, એ આપ તો એ સાક્ષાત સરસ્વતી સ્વરૂપ છો, એટલે તમારાથી તો બીજું કઈ અજાણ્યું હોય નહીં. લાડુદાનજીની માફી માગી. આખી સભા આ પેલા ઈડરના કવિની મૂર્ખાઈ ઉપર હસવા લાગી. લાડુદાનજીએ તો પળવારમાં હજુ તો કાવ્યનો અર્થ નથી કર્યો, કાવ્યની બીજી બધી પંક્તિઓ લાડુદાનજી બોલવાતા.
લાડુદાનજીએ મોટા દિલથી પેલા ઈડરના કવિને એ માફી બક્ષી. સભાને આનંદ કરાવવા એ લાડુદાનજીએ એક જે અજબ તમાશા દેખાવાળું કાવ્ય છે એ પોતાના એ સુકોમળ કંઠે લલકાર્યું, અને મેઘ ગર્જના જેવા પડછંદા પડતા જ એ જાણે એ મોરલાઓ પણ આજુબાજુ ગાજી ઉઠ્યા. બધાએ કાનો કાન વાત સાંભળેલી કે લાડુદાનજી જ્યારે એ કોઈ પણ કાવ્ય સવૈયા કે છંદ બોલતા હોય ત્યારે મોરલાઓ પણ સાથે સાથે ટહુંકી ઉઠે, ને આજે બધાની એ વાતની એ સાક્ષી થઈ. શ્રોતાજનો તો એ કાવ્ય રસમાં એ તરબોળ થઈ ગયા. કાવ્ય બોલવાનું પૂરું થયું અને એક એક કડી બોલી અને લાડુદાનજી એ કાવ્યનો એ દ્વિઅર્થ કરવા લાગ્યા. સાંભળવું છે કાવ્ય? કોઈ અજબ તમાશા દેખા જહા રૂપ રંગ કી રેખા, કોઈ અજબ તમાશા દેખા. બે અર્થ છે આ કાવ્યના, એટલે બે બે અર્થ થશે બધી કડીઓના. કોઈ અજબ તમાશા દેખા જહા રૂપ રંગ કી રેખા, કોઈ અજબ તમાશા દેખા. અજબ ગેબી એક મહેલ બના હૈ સબ દુનિયા સે ન્યારા, અજબ ગેબી એક મહેલ બના હે સબ દુનિયા સે ન્યારા, ચાંદ સૂર કી કિરણ પહોંચે અખંડ જોત ઉજિયારા. કોઈ અજબ તમાશા દેખા, કોઈ અજબ તમાશા દેખા. પેલો અર્થ બ્રહ્માંડ વિશે છે. કોઈ અજબ તમાશા દેખા જહાં રૂપ રંગ કી રેખા. મેં કોઈ એવો એ અજબ ખેલ જોયો કે જ્યાં એ રૂપ રંગની રેખા રાજે છે. એ ઠેકાણે નવાઈથી ભરેલો એક ગેબી મહેલ બનેલો છે જે સકળ દુનિયાથી એ કંઈક અલગ જ પ્રકારનો છે. વળી જેની અખંડ જ્યોતિ એવી ઉજિયાળી છે કે ત્યાં એ સૂર્ય ચંદ્રની કિરણો પણ પહોંચી શકતી નથી. તાત્પર્ય એ કે રૂપ રંગની રેખાવાળું આ પંચભૂતાત્મક માયા છે. પેલો અર્થ થાય છે હજી તો. અલગ અલગ રૂપ, અલગ અલગ રંગ, અને વળી પાછું બધું પંચભૂતનું. રૂપ રંગ કી રેખા પંચભૂતાત્મક માયા, અને માયામાંથી અજબ તમાશા રૂપ એક આ દેહ એની રચના થઈ. નો દ્વારે કા પિંજરા તામે પંછી પૌન, આ નવ દ્વારનું પિંજરું અજબ ગેબી મહેલ. તામે પંછી પૌન, અને એમાં એક પવન નામનું પંછી રહેલું છે. હવે પવન ક્યાંય કેદ થાય, પણ આમાં એ પવન કેદ થઈ ગયો. તામે પંછી પૌન, ગયે અચંબા નહીં રહે અચંબા હોય. હવે પવન છે એ તો કોઈ રીતે કેદ થાય નહીં. એ જીવ શાસ્ત્રોમાં લખ્યું છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ, મરતો નથી, કપાતો નથી, પકડાતો નથી, પણ તેમ છતાં આ દેહમાં બંધાઈ ગયેલો છે. કોઈ અજબ તમાશા દેખા ચાંદ સૂરન કી કિરણ પહોંચે, ત્યાં એ સૂરજ કે ચંદ્રની કોઈ પણ પ્રકારની કિરણ પહોંચે, કઈ પણ પહોંચે નહીં. અખંડ જ્યોત ઉજિયારા, પણ તેમ છતાં આ કાયા ગઢમાં એની જ્યોત અખંડ જલે છે. તેમ છતાં એની પાછી શક્તિ છે, એ જો ન હોય તો એ કાયા ગઢ કઈ કામનો નહીં. બીજો અર્થ એ રાધિકાજી વિશે છે. જ્યાં રૂપ રંગની રેખાના અંબાર એવા રાધિકાજી શોભે છે. રૂપ રંગ કી રેખા, કોઈ અજબ તમાશા દેખા. રાધિકાજી જાણે રૂપ રૂપનો અંબાર હોય, જે બધી દુનિયાથી કંઈક અલગ જ પ્રકારના છે. હવે રાધિકાજી જેવા તો બીજા કોઈ હોઈ શકે? એ રાધિકાજીનો એ કાયાગઢ, એનું રૂપ, એ મહેલ કોઈ અજબ ગેજી અજબ ગેબી મહેલ હે. ત્યાં સૂર્ય ચંદ્રના એ કિરણો પહોંચી શકતા નથી.
અને વળી પાછું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વિના એ બીજું ત્યાં કોઈ જઈ શકે નહીં, એવું રાધિકાજીના એ મુખની એ જ્યોતિનું અખંડ અજવાળું છે, એવો અજબ તમાશો જોયો. ચાંદ સુરન કી કિરણ ન પહોંચે, અખંડ જ્યોત ઉજિયારા, કોઈ અજબ તમાશા દેખા. બિના મુલકા બાગ બન્યા હે ચહુદીશ લગે ફુવારે, બિના પંખ કા ભવરા બેઠા મગન પ્રેમ મતવારે, કોઈ અજબ તમાશા દેખા. અધર સરોવર અમૃત ભર્યા વાપર બેઠે હંસા, મુક્તા ફલકો ચુગ ચુગ ચાવે વાંકો લોહન માસા, કોઈ અજબ તમાશા દેખા. બાનન વાલા બાન ચલાવે અધર નિશાન ઉડાવે, પાડે સો જુગ જુગ જીવે ચૂકે સો મર જાવે, કોઈ અજબ તમાશા દેખા. બિના બાદલે મેહ મંડાના ધરતી પરે ન પાની, બિના બાદલે મેહ મંડાના ધરતી પરે ન પાની, જાનન હારે ભેદ બિચારે એહ પ્રવીણ નિશાની. પ્રવીણ સાગર ગ્રંથ છે ને, એટલે પ્રવીણ આવે જ. જાનન હારે ભેદ બિચારે એહ પ્રવીણ નિશાની, કોઈ અજબ તમાશા દેખા, કોઈ અજબ તમાશા દેખા. એક કડીનો અર્થ કર્યો આપણે, હજી આવી ચાર પાંચ કડી, ચાર કડી હજી બીજું બાકી છે, પણ એનો અર્થ આપણે આવતીકાલે કરીશું. એનો પણ અર્થ ખૂબ જ સુંદર છે, આવતીકાલે એનો અર્થ આપણે બધા જ સાથે મળીને સાંભળશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.